આજમાં કોઈ દેવ નથી એવું નહીં, એવું આશ્રમ બને માન સરોવર. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપર લોગમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લોગમાં મુલાકાત લેવાના છીએ ધારડી ગામની, અને ત્યાં બિરાજમાન છે ખૂબ જ સરસ મજાનો વિશાળ આશ્રમ આવેલો છે, તે કસ્તુરી બાપુનો આશ્રમ છે. આ સ્થળમાં મિત્રો અનેક પ્રકારની નાની મોટી દેવી દેવતાઓના અસંખ્ય મૂર્તિઓને સ્થાન છે, અને અહીંયા સરસ મજાની ગૌશાળા વિશાળ જગ્યામાં આવેલી છે. અંદાજે લગભગ 70-80 જેટલી નાની મોટી ગાયો છે. તો મિત્રો આ તમામ વિગતોને જાણવા માટે તમે મારી સાથે છેલ્લે સુધી જોડાયા રહો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધારડી કસ્તુરી બાપુના આશ્રમમાં. તો ચાલો આપણે ત્યાં જઈને તેના દર્શન કરશું. અને આ તમે જે રોડ જોઈ રહ્યા છો તે મહુવા તળાજા ભાવનગર હાઈવે રોડ છે. તો ચાલો આપણે ત્યાં જઈને તેના દર્શન કરશું. મિત્રો આ તમે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો સાઈ બાબાની મૂર્તિ. મિત્રો તમે જોઈ રહ્યા છો તે નીલકંઠ મહાદેવનું મંદિર છે. તો ચાલો આપણે ત્યાં જઈને તેના દર્શન કરીશું. તો મિત્રો આ મંદિરની ફરતે કેવી સરસ મજાની મૂર્તિ આવેલી છે, તો ચાલો આપણે તેના દર્શન કરીએ. તો મિત્રો આ નારદ મુનિનો આ મૂર્તિ. આ ભોલેનાથની આ ગુરુ દત્તાત્રેય ભગવાનની મૂર્તિ છે. આ શ્રી અર્ધ નારેશ્વર ભગવાનની મૂર્તિ. આ ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિ. આ
આકૃતિ છે. આ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. ઓલી કાર્તિક સ્વામી મહારાજની છે. મિત્રો, આ યમદેવની મૂર્તિ છે. મિત્રો, અહીંયા કુબેર ભંડારની મૂર્તિ છે અને અહીંયા ગૌમુખ પણ આવેલું છે, તો ચાલો આપણે તેના દર્શન કરીએ. વરુણ દેવતા અને રાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. કુબેર મહારાજ અને ભાથીજી મહારાજ.
ભજન નો વિશાળ દોમ રાખેલો છે, સત્સંગ હોલ છે. અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો તમામ રેવા માટેની સગવડતાઓ છે. તમે જોઈ રહ્યા છો સત્સંગ હોલ છે અને અહીંયા કેવો સરસ મજાનો ઉપરથી નજારો આવી રહ્યો છે. આ તમે જે જોઈ રહ્યા છો તે કૈલાસ દર્શન ધૂનો છે, તો ચાલો આપણે ત્યાં જઈને તેના દર્શન કરીએ. મિત્રો આ કસ્તુરી બાપુના તમામ વસ્તુ છે અહીંયા રાખેલી, તો ચાલો આપણે તેના દર્શન કરીએ. તો અહીંયા મિત્રો મેંડી માનું પણ સ્થાન છે, તો ચાલો આપણે તેના દર્શન કરીએ. ઓમ નમો નારાયણ કસ્તુરી બાપુનો ગાદી મંદિર છે આ. આ મિત્ર સાધુ સંતોના રહેવા માટેનું આ આરામ ગૃહ છે. અહીંયા ગૌશાળા છે, તો ચાલો આપણે ત્યાં ગૌશાળાના દર્શન કરીએ અને તે જગ્યાના દર્શન કરીએ. મિત્ર સરસ મજાનો એક કુંડ આવેલો છે અને અહીંયા કુંડની ફરતે ચારે બાજુ અનેક દેવી દેવતાઓના સ્થાન છે, તો તમે જોઈ રહ્યા છો. ચાલો આપણે તેના નિહાળીએ, તેના દર્શન કરીએ.
હતા, નારાયણ મુનિ, અલગ અલગ પ્રકારની દેવી દેવતાના મૂર્તિ છે. આ મિત્રો ગણપતિ બાપાની મૂર્તિ છે. તો મિત્રો આપણી સાથે મોજગીરી બાપુ, તે આપણને આ જગ્યાના ઇતિહાસ વિશે થોડીક વાત કરશે. કસ્તુરગીર બાપુ, ઓમ નમો નારાયણ, એની જગ્યા અહીંયા 8 વર્ષ એને સમાધિ લીધી, એને 8 વર્ષ થયા. પોતે આવ્યા હતા, એને 25-26 વર્ષ થયા. અહીંયા કારણે કામકાજ બધું રચાયું, આવો આશ્રમ રચાયો, બધા દેવી દેવતાઓ બધા છે. હાજરમાં કોઈ દેવ નથી એવું નહીં, એવો આશ્રમ બનાવ્યો માન સરોવર. અને મંદિરમાં ભોળાનાથનું મૂર્તિ, ભોળાનાથનું મંદિર બનાવ્યું, બધું કસ્તુરગીર બાપુ ઝૂંપડી વારીને અહીંયા આવ્યા તે રહેતા. અને આ ઇતિહાસ અને રચાયો છે બધું આશ્રમનો. અન્નસત્ર અથવા બધું કામકાજ ભગવાન સાધુ સંતની સેવા બધું અહીં ચાલુ છે. ભગવાન ગૌશાળા છે, એમાં ગાય, ગૌશાળામાં હિંતર ગાયું છે. નાના મોટા બધા માલ લઈને હિંતર ગાયું છે. અને ત્રણ ગોવાર છે ત્રણ, અને એને દેખભાળ નારુભાઈ હર્ષ કરે થાય છે. ભગવાન મૂળ મેન માણસ નારુભાઈ, હા, અને એની સેવામાં બધું કમ્પ્લીટ ચાલુ છે. ભગવાન સાધુ સંત, હા સાધુ સંતો માટે. આના આમ કોઈ બહારના આગદી બહારના માણસો આવે, ગામડાના બધા આમ જાત્રા જાતા આવે તો અહીંયા વ્યામો કરે છે. રાતના આવે, રાતના 24 કલાક જગ્યા ચાલુ રહે છે. ભગવાન કોઈ કોઈ સમય આવે ને અહીંયા વ્યામો આશ્રમ લે છે. હા સત્સંગ હોલ પણ છે, રામાપીરનું મંદિર છે, એમાં સત્સંગ હોલ એને બનાવ્યો. રામાપીર વાર આવે એને બાપુના કૃપાથી બનેલું છે. કસ્તુરગીરી બાપુના આદેશ્યા બાદ તમામ આ જગ્યાનું કામકાજ કસ્તુરગીરી બાપુના લેખે બનાવેલું છે. ભગવાન ઓમ નમો નારાયણ, ભગવાન ઓમ નમો નારાયણ. તો મિત્રો આ બાપુએ કેવી સરસ મજાની આ જગ્યાના ઇતિહાસ વિશે વાત કરી, કે અહીંયા સરસ મજાની મોટી ગૌશાળાઓ અને ત્યાં 70 ગાયું છે, અને અસંખ્ય દેવી દેવતાઓના પણ સ્થાન આવેલા છે અને મૂર્તિ પણ છે. તો તમે એક વખત અહીંયા આ સ્થળની મુલાકાત જરૂર લેજો અને દર્શન કરવા આવજો. મિત્રો આપણી સાથે છે રાકેશભાઈ કોટડીયા, તે આ જગ્યાના ડેકોરેશન ને તેના સ્થળ વિશે આપણને આ કેમેરા દ્વારા મદદ કરશે. અને જો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નીચે 2 લાઇક બટન છે, તેને જલ્દીથી દબાવો, જેથી કરી અમે આવા તમારી સાથે નવા વિડીયો લાવી શકીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય નમો નારાયણ.